धन्य छे सर अजीत सिंह। બાબુ માલિકે એવા હોય આ પ્રસંગ કેવી ઘટના હશે? બાબુ દેહળ ને બંધાણ જ આ ભજન નું, નોકરી પોલીસ ની કરે, એક રૂપિયો પગાર, એમાં ઘર ચલાવવાનું, એમાંથી સમય મળે ત્યારે ભગવાનનું ભજન કરવાનું, એમાં એક દી રાતની રાતનો પહેરો, અને એ સર અજીતસિંહની જેલમાં સાહેબ 90 વર્ષ થયા છે આ વાતમાં, આઝાદી પહેલાના થોડા ઘણા સમય પહેલા, 10-12-15 વર્ષ પહેલા, આઝાદી પહેલા સર અજીતસિંહ રાજકુમાર કોલેજમાં તો અભ્યાસ કરેલો, નાની ઉંમરમાં રાજ તિલક થયો, ધાંગધ્રાના રાજા બન્યા, પણ એ રાજાનો પોશાક નહોતા પહેરતા, સૈનિકનો પોશાક પહેરતા, જેમ મોદી સાહેબ કહે ને હું પણ એક સૈનિક છું, હું પણ એક સેવક છું, અગાઉ આવા મહારાજાઓ બોલી ગયા છે, એવી હાંક વાગે એની, જુનાગઢ નવાબ થી લઈ, અને આપણે એમ કહે છે કે ભગવાને રાક્ષસોનો સંહાર કર્યો તેથી તો અંગ્રેજો નવાબો એ રાક્ષસો હતા, એનો કેમ કોઈનો સંહાર ન કર્યો, દેશને મુક્ત કરાવવો જોઈએ, રાક્ષસનો અર્થ બીજો નથી થતો, જેને રક્ષણ કરવું જોઈએ, એ રક્ષણ કરતા કરતા તમારી અંદરથી ભક્ષણ કરી જાય, આજ મૂળ વાત કરીને મારે વાત ભજન બાજુ જવું છે, પણ જુનાગઢ નવાબ થી લઈ અને પાવાગઢ નવાબ સુધી વયા જાઉં, એ વખતના તમામ સ્ટેટમાં કોઈ પણ જગ્યાએ સર અજીતસિંહનું નામ પડે એટલે અદબ કરવી પડે, આવો જેનો હાકો, એટલું નહીં પણ ક્યાં ધાંગધ્રા અને કદાચ કોઈ ગાંધીગીરમાં નીકળ્યું હોય અને ગીરમાંથી જંગલમાં લઈને જંગલમાંથી વગડામાં જતો હોય, કદાચ કોઈ આડા લૂંટારા પડે અને એટલું કહેક હોય એ કાઢ નાખો, ત્યારે એટલું કહેક બાપા દઈ દઈ, પણ અમે ધાંગધ્રાના છીએ, કે તો બાપા રેવાઈ ગયો, પણ અજીતસિંહને ન કહેતા, જેનો નામનો જ આવો ડંકો વાગતો હોય તો એની પોલીસ કેવી હશે? અરે છોડો, એના નામનો જેવો ડંકો વાગતો હોય તો એની અંદર ગુનો કરનારો કેવો ખુખાર હશે? એક બાજુ આવી હાંક વાગે ને એની સામે, એ પણ એક મર્દાનગી છે, તો એ ગુનેગાર કેવો હોય ને એ ગુનેગારને જેલમાં રાખનાર એ અધિકારી કેવો હોય? એમાંનો એક અધિકારી એટલે દેહળ રાજપૂત છે, ઠાકરનો તાર લાગ્યો છે, ફરજ એ ધર્મ છે, અને બરોબર વાળું કરી અને બરોબર 9 નો ટાઈમ બાપુ થઈ ગયેલો, ધીરે ધીરે એમ કહેવાય કે એ ધાંગધ્રા જેલ બાજુ પોતે જાય છે અને રસ્તામાં એક ભાઈ મળ્યા, કીધું કે દેહળ જે દ્વારકાધીશ, કે જે દ્વારકાધીશ ભાઈ કઈ બાજુ દેહળ, કે નોકરી ઉપર આજ મારો પહેરો છે, ઓ સારું સારું, કે ના કઈ કામ હતું બાપા, કામ બીજું કઈ નહોતું, પણ આજ કુંભારવાડા ને નાકે આજ ભજન હતા એટલે તમને વાયક દેતા ભૂલી ગયો, એટલે અત્યારે તમને કહેવા આવ્યો હતો, કે બાપા વાયક નહીં લો વાલા, કારણ કે મારે આજ પહેરો છે, સતા જે દ્વારકાધીશની ઈચ્છા, જેલે પહોંચે છે, પાળી બદલે છે, બેરકવની અંદર વ્યક્તિઓ ગણાણી, ચાવીઓનો જુડા પણ, બાપુ 10:30 વાગ્યા પણ જેની આયરે બેહવા વાળા હોય ને એ કે ઓળખીતા હોય તો બહુ મજા આવે છે, 4 જણા બીજા છે અંદરો અંદર હામો હામો જોવે છે, અને પછી એક જણો દેહળને કહે છે કે હવે સાંભળજો, શબ્દોની હવે મારા મારી છે, અનેક વાર આ પ્રસંગ કીધો છે પણ અનેક વાર કેવો ગમે, દેહળ
આજે ભજન છે ક્યાંય? કે તમને કેમ ખબર પડી કે તને હક નથી એટલે? કે હા, રાત જાહે કે ના? રાત નહીં જાય દેહ, અમને તારી પરિસ્થિતિની ખબર છે બાપ. તું ભૂખ્યો રહી શકે પણ ભજન વગર ન રહી શકે. અને આપ બધાને પ્રાર્થના કરો વાલા, તમને ખૂબ ભગવાન આપે પણ કમસે કમ 15 મિનિટ તો હવારની તમારા નાથને તમે ભજજો. તમે જે ભગવાનને માનતો હવારને તમે 15 મિનિટ એની માળા લેજો. નહીતર નહીં બચીએ. રહેશે ધર્મ તો રહેશે આ ધર્મ. દેહળ રાત નહીં જાય કે ના? રાત નહીં જાય. અમારી ઉપર વિશ્વાસ છે તને દેહળ? અને હવે દેહળ જવાબ આપે છે, કેમ તમને વેમ છે? હું તો આ દિવાલ ઉપર પણ ભરોસો રાખું છું. જળ ચેતન ગુણ દોષ ભાઈ, હું જળ ઉપર જો વિશ્વાસ રાખતો હોઉં, તમે તો જીવતા છો, મારા ભેરું છો. તો દેહળ વિશ્વાસ એ માટે કહે છે તો લાઈવ ચાવ્યું ના જોડા અમારી પાસે એક ભજન ગાયન વહી આવ્યું, નહીતર તારથી રાત નહીં જાય. આને તો એટલું જ જોતું હતું કે તો બાપ આમ જો બે ભજન યા કરીને વહી આવ્યો. એમ કરીને પાછલી દિવાલેથી એમ કહેવાય દેહળ નીકળી ગયો. અને આ બરોબર 11 ટકોર અને 11 ટકોરે દેહળને એમ કહેવાય કે ભજનમાં હાજર થાવ, હાથમાં રામ સાગર લીધો અને ખોળામાં રામસાગર આવ્યો અને ભાવમાં ડૂબે છે દેહળ. આંખ માલી ભાવના આહુડા પડે છે બાપુ, એ રામસાગરના તાર ઉપર પડે અને તારને આંગળાના ટેરવો લાગે અને આહુડાની જે ઝીણી ઉડતી હતી સાહેબ. 11:30, 12, 1 નરસિંહ મહેતાના હાથમાં કડતાલ આવી જાય. પછી જો એના બાપનું હરાદ એને યાદ રહે તો મારા દેહળને હવે જેલ યાદ આવે છે. દોઢનો ટકોરો થયો અને દરબાર સર અજીતસિંહ ને કહો કે કાન ભંભેરી કરે. અને રાતના 1:30 વાગે 21 ઘોડાઓ સાથે ધાંગધ્રા નરેશ સર અજીતસિંહ બાવા બાબુ એના વડવાઓ કેવા ભજન કર્યા હશે કે વાહે બાવાજી લાગે. જેલ ને દરવાજે આવીને ઉભો રહ્યો. મહારાજ સાહેબે હાકલ કરી, દેહળ એ દેહળ બાપુ એ જેલ માંથી વાત જી નામદાર. આ મારા હકીમ, બહાર આવો દેહળ. જી નામદાર. એક હાથમાં ફાનસ, જેલની ડેલીનું બારી ખોલવી, દેહળને બહાર આવવું, ફાનસ નીચે મૂકી, દરબારને અદબ કરી, જય માતાજી બાપુ, જય માતાજી દેહળ, બરાબર બધું? હા બાપુ. ડાયરી લાવો તમારી, હાજરીની ડાયરી આપી. દેહળે ફાનસ ઊંચું રાખ્યું, દરબારે ઘોડા ઉપર બેઠા બેઠા પોતાના ગોઠણ ઉપર ડાયરી કરી, રાતના 1:30 વાગ્યાની હાજરીની સહી કરી, બુક પાસે આપી, જાઓ દેહળ. દેહળ અંદર, ડેલીનું બારી બંધ. અને જેણે કાન ભંભેર્યા હતા બાપુ હાર્યા હતા, દરબારે આખે વાત કરી લે છે. એણે બીજાને ઈશારો કર્યો, 21 ઘોડામાંથી એક ઘોડો છૂટો પડ્યો. કુંભારવાડે જાય છે, ત્યાં દેહળ ભજન ગાય છે. ઘોડો પાછો આવ્યો છે. બાપુ નામદાર છે, કુંભારવાડા નાકા સુધી ઘોડા લઈ લ્યો ને? હવે દરબારનો જવાબ
જેલ મારી છે, ન્યા મારે હાજરીઓ પૂરવાની હોય, મારે બીજે હાજરીઓ ન પૂરવાની હોય, મારો દેહ હાજર છે. બાપુ ઘોડા ભાઈ આગે ફાફડો થઈને મિત્રો ને કીધું, બાપા મને ખબર રહી નહી, અને કઈ કઈ દેહળ મારથી મને સમય ની ખબર ના રહી. દેહળ નિંદરમાં તો નથી ને તું? ના. અરે ગાંડા, તું 12 વાગે તો આવી ગયો, 1.5 વાગે દરબાર આવ્યા, તને 12 બોલાયો, તે હાજરીની બુક આપી દરબારે, આ જો તારી બુક તો જો. 12 વાગ્યાથી આપણે હારે બેઠા, 1.5 કલાક આરે બેઠા આપણે, પછી દરબાર સાહેબ દેહળ ધ્રુજે છે. મારી મજાક ન કરો દેહળ, મજાક ન કરી અમે તારી, તો ભાઈબંધી લાજે ગાંડા. ખરેખર હું હતો તું નહીં તો બીજું કોણ? તો હવે મને એ કહો, દરબાર સાહેબ ક્યાં ઊભા થા? ડેલી ખોલીને દેખાડે છે આ ઘોડાના ડાબલા. હું ક્યાં ઊભો છું? મારા દ્વારકાધીશના છે. દરબાર સાહેબ ના રાજભવન ની સામે આવી, બાપુ ચોકદારો કહે છે, દેહળ બાપુ આખી રાત ની સફર કરી નજીક આવ્યા જ છે, આરામ હશે, મારે મોડું થાય અત્યાર ની દેહળ પછી આવજે, તું સમજ પછી નહીં મારે મોડું થાય. આ બેડી સરચા મહારાજ સાહેબ સાંભળી ગયા, સરજીતસિંહ નીચે આવે છે. દેહળ બાપુ જય માતાજી, જય માતાજી. દેહળ બાપુ કામ છે મારે. અરે ખંભે હાથ મૂક્યો. અરે ગાંડા, એ તો પછી કહેવાય ને, કઈ ઉતાવળ? બહુ ઉતાવળ છે. બોલ તો શું કામ છે? બાપુ માફ કરજો, અવિવેક થાય તો માફ કરજો. આપની નોકરી દેવા આવ્યો છું. પોતાની કમરેલી પટો છોડીને દરબારના પગમાં મૂક્યો, બાપુ માફ કરજો. તેદી ધાંગધ્રા નરેશ ની આંખમાં આમ હાથ જોડ્યા, સાહેબ હામ હામ આમાં હાથ જોડાતા હોય સાહેબ, જેવી રીતે ભાવનગર ને એક નામદાર સાહેબ કૃષ્ણકુમાર સિંહજી એમ કહેતા હોય, મુબારક અમારો શું ગુનો તારે ભાવનગર મૂકવું પડે. બેટા મારી શું એવી ભૂલ થઈ દેહળ કે તારે મારી નોકરી મૂકવી પડે? અવિવેક થયો બેટા કઈ? ના બાપુ, ઠાકર અવિવેક કરે તો તમે અવિવેક કરો, તો અમારો શું ગુનો કે અમારી નોકરી તારે મૂકવી પડે? હા દેહળ, વાત તો એટલી છે ને બેટા, કે મને કોઈ કાન ભંભેરે તો મારે મેલેથી જેલે રાતે આવવું પડે, એ જ છે ને તકલીફ બાપુ, એ જ તકલીફ છે. કે તો એમાં શું બેઠા? બાપુ માફ કરજો, તમારે તો મેલેથી જેલે આવવું પડે, પણ ઓલાને ઠેઠ દ્વારકાથી ધક્કા થાય એનું મારે શું કરવું? અને હવે તો આ મારે રોજનું થયું છે, મારે એને કેટલા ધક્કા ખવડાવે? અને મારી નોકરીની ચિંતા જોઈ બેઠો બેઠો કરતો હોય, મારે એનું ભજન મારથી મુકાશે ને, એટલે મને નહીં મૂકે. કે દેહળ તું કે તારી વ્યવસ્થા કરતો, બાપુ માફ કરજો.
તમારો પગાર લાવો અને ફરજ પૂરી ન કરું તોય મારા દ્વારકાધીશને ન ગમે, તોય હું ફરજ ભંગ થયો કહેવાઓ. ઓહો જીરે ની હાટડીએ મારે જોયો રોજનું હટાણ, ઓ જીરે હરિની હાટડી ત્રણ મહિનો છે ભાવ થી બે તાળી ભાડો બા પ્રશંસા ની નહીં ભજન ની તાળી વાલા ભાવ થી તાળી હો. રાજા રામ 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 સીતા રામ 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 સીતા
આવવાનો અવસર મળ્યો. આજનો ભાવે જે કાંઈ આનંદ થયો એટલે બાપુ અમારું જાગરણ અમને સફળ થયું. ફરી વાર આગળનો દોર ભાઈ શ્રી પોપટભાઈ માલધારીને એમને તાળીના ગળાથી વધાવો બાપુ. એ પણ ખૂબ બધે આવી સેવા આપે છે, ખૂબ સારું તો બોલે જ છે, પણ આફ્રિકા અને બીજે ક્યાં ક્યાં જઈએ આવ્યા ભાઈ આપણે. એ પણ પરદેશોમાં જેણે મને પોપટભાઈને આરામ બરોબર કલ્પના નહોતી હો કે અમે આવી ખેપું મારશું. બસ કોઈ કે તમને ભગવાન મળ્યા એ વાત કહી મારી વાણીને વિરામ આપું. સંતને કીધું 60 વર્ષથી ફરો છો, તમને ભગવાન મળ્યા કે ના? પ્રોગ્રામ મેં કર્યો જ નથી, ખાલી આ દાખલા ઉપર દ્રષ્ટાંત ઉપર આવ્યો છું. આમ તો અમેરિકા 1.5 મહિનો રહ્યા પછી ગઈકાલે 6 પ્રોગ્રામ કર્યો ને 2 પ્રોગ્રામ અહીંયા, એટલે એ પણ અમારું અનુષ્ઠાન અહીંયા પૂરું થાય છે બાપુ. મુકેશ નમી બીજે બાપુ ત્યાં રખડ્યા છે એટલે ખૂબ પ્રોગ્રામ. કામ મૂકા કેવી મજા આવે ત્યાં પછી માઇક મેળવવા વાળા તો ઇંગ્લિશ વાળો હોય એ અમને સમજે નહીં, અમે એને સમજીએ. હા આ એમ કે બે જ દેના ઓલો કે વોટ ઈ જે અમે પછી આને મેં કીધું કે આપણે સાનું મનું વગાડવા મળવાનું, એને એમ લાગે કે મને બરોબર હરખું ન સંભળાતું, એને આ છે મેળવશે. અમે હા આમ પ્રોગ્રામ કરીને, કારણ કે અંગ્રેજી મને બહુ આવડે ખરેખર, કે આવડતો હોય તો જ મને પોપટભાઈને અંગ્રેજી, અને આવડતો હોય તો જ પરદેશમાં જતા હોય ને બાપુ. ખરેખર હું બહુ અંગ્રેજી, અહીંયા આખો પ્રોગ્રામ અંગ્રેજી કરી શકું, પણ હું કરું નહીં. આ તમે ન સમજો પછી મારે ખોટું શું કામ, અંગ્રેજી તમને તકલીફ પડે શું કામ. ખરેખર હું અમેરિકામાં બોલું એ નથી સમજી શકતા, આપણે ક્યાંથી સમજી શકીએ. એટલે 1.5 મહિનો મુકેશ ને વિપુલ ને ભૂપતભાઈ મેર ઓસ્ટ્રેલિયા ભાઈ હતો, મજા આવી હતી ને ઓસ્ટ્રેલિયામાં. એ ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટમાં લઈ ગયો, પૂછ સ્પીકર જ્યાં બેસે ને એ ખુરશી ઉપર હું બેઠો હતો. હકીકત ત્યાં VIP ગેસ્ટ તરીકે યાર, કે આપણી વેલ્યુ નથી એમ સમજો તમે. હા એની સરકારના માણસો, એની પોલીસ આ જો આ છોકરો હતો, પૂછ અહીંયા જ નથી આપણું કાંઈ, અહીંયા નથી. એનું કારણ એ છે કે તમે જ આપડા છો, આમાં કોની સામે મારે એન્ટ્રી પાડવી? ઘરના આયરત કે એન્ટ્રા પડાય નહીં સાહેબ. ઓસ્ટ્રેલિયા અમને બે ને અંગ્રેજી ન આવડે, અમે ઓલો આવડો તૂટી ગયું હતું સ્પીકર. હવે આ આને સ્પીકર હું કહેવાય, અમારે ત્યાં તો કહેવું, અમે અમે સંગીતની
સ્વાપત્યમાં ગયા અને મેં કીધું તું ગોત એ ડબલું અમે ગોતીને કીધું આ લેવાના હે હું કોઈ હિન્દી હું કામ બોલે હિન્દી ક્યાં સમજે આવડા આનંદ કર્યો હા ચંદ્ર ઉપર પ્લોટ રાખ્યો આપણે બોલો મારે મારે શું કરવું છે વળી પાછા કોક કોમેન્ટ તો એવી કરતા હતા જ્ઞા ડાયરો તમે આયોજન કરો ને પછી આવું ના એક અમેરિકામાં એક આખે બી એક આલે છે કે ભાઈ એ ચંદ્ર ઉપર આપણું યાન જાય છે એની ખુશીમાં એવા સર્ટિફિકેટો બનાવીને સન્માન કરે છે બધાને અને ચંદ્ર કાંઈ કોઈનો નથી આપણો મામો છે મામાના ઘરે ખરીદવાનું હોય ઓલરેડી છે જ આપણું અરે છોડો આપણો દેવ છે વિશ્વના એક પણ ધર્મમાં નથી લખેલો ચંદ્રદેવો ભવ કેવલ આ દેશના બાબુ ન્યા પાછું ચંદ્ર ત્રાહો કેમ ભાઈ અમેરિકા મેં દેખાડ્યું આપણે જે ઓલી બકરીની હિંગડી ઉપર આવે ને ત્યાં આડી આવે એટલો ફેર તો ત્યાં પડી જાય આ દેખાય મોટો ચંદ્ર દેખાય કારણ કે આમ ઉપર ખોલું થઈ જાય ને આમ ઉપર વ્યાજ અને ત્યાં આમ નથી થતું આમથી આમ આમથી આમ વયું જાય ખાલી ચંદ્ર હું એક દેશમાં ગયો ત્યાં 6 મહિનાનો દિવસ ને 6 મહિનાની રાત બાપુ બોલાય ફોન કર્યો મને કે ફૂલ નાઇટ પ્રોગ્રામ 6 મહિના તારો પ્રોગ્રામ હલવાઈ જાય મેં કીધું મોકલા મરી જાય કેમ પણ બાપુ 5-5 કલાક હળંગો નોન સ્ટોપ એને એવી ભૂખ લાગેલી પ્રોગ્રામ મને જાય પૂછ્યું ને ઇન્ટરવ્યુ મને કે તમે અહીંયા પ્રોગ્રામ કરો ને અમેરિકામાં ફેર શું ફેર એટલે ત્યાં મેં કીધું અમે બરોબર નીકળ્યા ન્યાલી બગડાણા થઈ અને અમે કુંઢળા પગ્યા એટલી વાત કરી હતી વાર્તા સમજે ડોહા એ તો આપણે અહીંયા કરવું અઘરું પડે કારણ કે અહીંયા તો બધા દુહા મોઢે આપણે સોળ જતા હામાં કે જગજો નહીં નવું કરો કાંઈક જો આ દરિયાની સાહેબ સાંભળી થી કરે આવું લાવવું પડે લાવવું નહીં આવે સંતને પૂછ્યું બોલી વાત કરો એટલે મને બાપુ હમણાં મારો મગજ નથી બોલવા મળું તો 5-5 કલાક બોલાઈ જાય અને આ મગજવાળાનું કામે નથી મગજવાળા તો હોઈ ગયા એટલા વાગે છૂઈ જવાના એટલા વાગે જાગી જવાના સંતને મળવા સંતને પ્રશ્ન કર્યો કેટલા વર્ષથી તમે ફરો છો તમને ભગવાન મળ્યા કે ના તો શું કામ સમય બગાડ્યો સંતે દાંત કાઢ્યા અને હું તો કહું છું સાહેબ જેની ભેગા રહ્યો ને ખાનદાની કરજો નહીતર કુતરામાંથી જાહું યાર સંતે દાંત કાઢ્યા અને કહે છે કે બાપુ દાંત કેમ કાઢો છો એટલે કીધું કે ગામમાં ચોર આવે તો ગરધણીનો કૂતરો જાગી જાય કે હા એ ભસે કે હા ચોર ભાગે એની વાંહે કૂતરો થાય તો કે હા એ ભસતો ભસતો થાય એટલે ગામના કૂતરા જાગીને એની વાંહે દોડે કે હા જોયો કોને કે ગરધણીના કૂતરાએ એને એક જ જોયો ને તા કા ઓલા શું કામ આવ્યા તા આ ભસ્યો ને એટલે એ ભસ્યું સાંભળીને બેસી ન ગયા ને કે ના કે કેમ તા કે ભસ્યો એટલે તા કે ગાંડા કૂતરાને એના કૂતરાની નાયત ઉપર ભરોસો હોય કે મારો ખોટું ભય નહીં અને આપણે દોડીને જવું જોવે તો મારો નરસિંહ મેં તો કહી ગયો મારી મીરા કહી ગઈ એની ઉપર અમને ભરોસો છે કે આ કેડે મળે મળે ને મળે તો એક એક સ્વાંગને જો ભરોસો હોય તો સંતને ભરોસો કેમ ન હોય અમે ભરોસે હાલ્યા જઈએ છીએ વાલા આ પંથ છે ભરોસાનો છે વિશ્વાસનો પંથ છે દિલનો છે મગજનો નથી એ આજનો આ કાર્યક્રમ જે કોઈ અહીંયા કલાકાર શબ્દ ન વાપરી શકાય જેટલા જેટલા એ ભજનીકો સાહિત્યકારો જે કોઈ આવે છે એ બધાય બાપુ ભાવથી આવે છે
એને આપણે શું આપી શકીએ? એને ભાવ આપીએ છીએ, અમારે પૈસા તો બધેથી મળશે, પણ આપના તરફથી આશીર્વાદ, સંતોના આશીર્વાદ, આપ બધા મિત્રોનો ભાવ. અને મને તો ખરેખર તમને રૂડું કોઈ નથી લગાડતો, પણ આપણા વિસ્તારમાં પ્રોગ્રામ હોય ને આ ભીડ ભાડું ને, એટલે મને અંદરથી ગૌરવ થાય છે કે મને મારો ને મારા મિત્રો, મારો ને મારો વિસ્તાર મને સાંભળે છે, એનું મને ગૌરવ છે. બસ ભેળા રહીએ, આવા મહાપુરુષો ભજન કરતા હોય એની ભેગા ભજન કરાવીએ. રોવામાંય માણસ સાથ દેતા હોય છે તો ભજનમાં શું કામ સાથ ન મળે. બસ આવા સાથે ચાલતા ચાલતા દેહળે ક્યાંય બોર્ડ ન માર્યું, દેહળના દીકરાએ એ જ કેળે સમાધિ લીધી, એણે ક્યાંય બોર્ડ ન માર્યું કે ભગવાન મારા બાપને નોકરી કરવા આવતો હતો. એને ઘા લાગી ગયો, અરે મારે હાટું મારા નાથને આવવું પડ્યું. હનુમંત તો દયાળુ છે, એ આવ્યા હોય એ ભાવ તમે પ્રગટ કરી શકો, પણ તમે કાયમી આવી રીતે ન ખોડી શકો. પ્લીઝ, અઘરું થશે. હજી વિવાદ ચાલે એ વાત એ કરતો હતો કે એને આવા નિવેદન આપ્યા. એને મેં કીધું કે એણે ભગવાને સેવા કરી, પણ એ સેવ સર્બરીના પરિવારે ભીલો એ કોઈ દી એવું ન કીધું કે મારી માના યઠા બોર ખાઈ ગયો. એને ભાવ પડ ગયો કે હાય હાય, શું અમારી માની ભક્તિ છે કે ભાવથી અમારો ઈશ્વર બોર ખાઈ ગયો. એ હૃદયનો ઉભરો, એમાંય જે એણે જે ભાષા વાપરી છે વિડીયો, મારા ગેબીનાથ વિશે જે બોલ્યા છે, મારા સંતોન વિશે જે બોલ્યા છે, અહીંથી બહારે ન બોલી શકાય. બધા સાવધાન રહે, બધા સમજે, પોતપોતાની ડાળે હિંચકા બાંધીને મારા બાપ ઝૂલોને કોણ ના પડે, પણ થળિયાને ઘા ન કરતા ન કરી જે થળિયા ઉપર તમારી ડાળ ઊભી છે એ થળિયાને નુકસાન થશે ને તો કોઈની તાકાત નથી પછી ઝાડવું ઊભું રહી શકે, એ કોઈની તાકાત નથી. અને આવો સંભાવ કરીને વિશ્વ કલ્યાણની વાતો થઈ રહી છે, 24ના ડંકા વાગી રહ્યા છે, આમાં એક થવાને બદલે તમે આવી નોખી પીજણ્યું નવા વિચારો શું કામ લાવી અને સનાતનને ઠેસ પહોંચાડો છો? બસ ભાવથી રહીએ, જ્ઞાતિ વાતિના ધર્મના છોડો. જ્ઞાતિ વાતિ માલી હું તો કાયમ બોલું છું કે હવે જ્ઞાત જાતના ભેદભાવ ન હોવા જોઈએ. 18 વર્ણ એક બનો, ગુજરાતી બનો, ભારતી બનો, હિન્દુસ્તાની બનો, આર્ય બનો. આપણો મૂળ શબ્દ છે આર્ય. એમાં પછી સિંધમાં આવ્યા, સિંધમાંથી હિન્દ થયું, હિન્દમાંથી હિન્દુ શબ્દ આવ્યો. સાચો શબ્દ છે આર્ય. તેથી અનાર્યો હતા. મારું હારોહારે જ આજુ આવે, તમે જો આમ આમ મારે બેન થઈ જવું, પણ મારે કરવું. તમને કહો પોપટભાઈ, એક જ બાપના દીકરા, દેવને દાનવો, રાક્ષસોને દેવો, બાપુજી એક જ કશ્યપ ઋષિના સંતાન. માં લક્ષ્મીએ વિષ્ણુ પુરાણમાં ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો છે, શુક્રાચાર્ય અને બૃહસ્પતિ બે ઋષિ છે, આવો ભેદ કેમ છે? નારાયણ કશ્યપ ઋષિના સંતાનો છે, આવો ભેદ કેમ છે? અને ભગવાન કહે છે કે એક બાપના દીકરા હોય તો દેવી એક સરખા ન પણ હોઈ શકે. સ્વાતિનું બોલ્યા છે નારાયણ, ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી, હે દેવી, સ્વાતિનું જળ પડતું હોય સીપમાં પડે તો મોતી થાય અને અગ્નિમાં પડે તો બળીને ભસ્મ થાય છે. એ ક્યાં જાય છે એના ઉપર આધાર છે, કેવા વિચારો પકડે છે એના ઉપર આધાર છે. અને એક દેવો છે વિષ્ણુની પૂજા કરે છે, અને દાનવો એટલે રાક્ષસો પોતાની પૂજા કરે છે. શુક્રાચાર્ય પરંપરા હરણાકશ એમ જ કે હું જ ભગવાન છું, પણ પ્રહલાદ જેવો એમાંય પાછો જ્યારે મોતી પાકે ને ત્યારે પાછો વિશ્વને ભરોસો દેવરાવી દે છે કે ચિંતા કરતા નહીં, તત્વ છે છે ને છે. એમ આજનું જે ભજન સંતોના ચરણોમાં અર્પણ કરી મારી વાણીને વિરામ આપ.